The next point, Vidyuddhanmay Sabhav, electropositive characteristic, Dhatviya Gundharma, metallic property, metallic characteristic, and reduction karta sabhav, etle reducing property or reducing agent characteristic. સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ તેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આ જે ત્રણ ગુણધર્મો છે તેમાં શું ફેરફાર થાય. તો અત્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે લર્ન કર્યું તેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. વિદ્યુત ઋણતા વધે છે એટલે કે સમૂહ એકના તત્વો સક્રિય ધાતુ તત્વો અને સમૂહ સત્તરના તત્વો સક્રિય અધાતુ તત્વો છે. તો અહીંયા નોટ કરવા જેવું છે, સમૂહ એકના તત્વો સક્રિય ધાતુ તત્વો છે એટલે એમની વિદ્યુતધનમય લાક્ષણિકતા સૌથી વધારે છે, ધાતવીય સ્વભાવ સૌથી કા વધારે છે, ઇલેક્ટ્રોન દૂર કરવાની ધનાયન બનાવવાની વૃત્તિ વધારે છે એટલે રિડક્શન કરતા સ્વભાવ વધારે છે. તો સમૂહ એકના તત્વો પ્રબળ રિડક્શન કરતા સ્વભાવ અને પ્રબળ સક્રિય ધાતુ તત્વો છે એની કમ એટલે કે એમની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે. એની કમ્પેરિઝનમાં સમૂહ સત્તરના તત્વો જે સક્રિય અધાતુ તત્વો છે તેમની વિદ્યુત ઋણતા વધારે છે, ઋણ આયન બનાવવાની વૃત્તિ વધારે છે. તો તે લોકો સક્રિય અધાતુ તત્વો કહેવાય છે તો તેમનો વિદ્યુત ધનમય સ્વભાવ સૌથી ઓછો, ધાત્વીય ગુણધર્મ સૌથી ઓછો, ઓર એ લોકો તો સક્રિય અધાતુ તત્વો છે અને એ લોકો પ્રબળ રિડક્શન કરતા નહીં પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ વિદ્યુત ઋણતા વધતી જાય છે, વિદ્યુત ઋણતા વધતી જાય તેમ તેમ ધાત્વીય સ્વભાવ, વિદ્યુત ધનમય લાક્ષણિકતા અને રિડક્શન કરતા સ્વભાવ ઘટતો જાય. માટે સમૂહ એકના તત્વો સક્રિય ધાતુ તત્વો, પ્રબળ વિદ્યુત ધનમય તત્વો અને પ્રબળ રિડક્શન કરતા તત્વો છે, જ્યારે સમૂહ સત્તરના તત્વો એ સક્રિય અધાતુ તત્વો, એ લોકો વિદ્યુત ઋણમય તત્વો છે, અધાતુ તત્વો છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે. માટે સમૂહ બે કરતા તેર કરતા ચૌદ નો જે વિદ્યુત ધનમય સ્વભાવ, ધાત્વીય ગુણધર્મ અને રિડક્શન કરતા સ્વભાવનો ટ્રેન્ડ આપણે આ રીતે યાદ રાખવાનો છે. આ એમસીક્યુ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આવર્તની ડિસ્કશન કર્યા બાદ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાય જે વર્તણૂક જોવા મળે તેનાથી વિરુદ્ધ વર્તણૂક સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જોવા મળે એવું આપણે જોયું છે. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણધર્મ વધે, વિદ્યુત ધનમય લાક્ષણિકતા ઘટે, વિદ્યુત ઋણમય લાક્ષણિકતા વધે, રિડક્શન કરતા સ્વભાવ ઘટે અને ઓક્સિડેશન કરતા સ્વભાવ વધે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય તેમ તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય, કેન્દ્રથી અંતર વધતું જાય તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટતું જાય, પરિણામે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય અને ધન આયન સરળતાથી બને, તો વિદ્યુત ધનમય સ્વભાવ વધતો જાય, ધાત્વીય ગુણધર્મો વધતો જાય અને રિડક્શન કરતા સ્વભાવ વધતો જાય સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. સામાન્ય રીતે ઉપરથી નીચે તરફ જતા શું જોવા મળે? પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા વધે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, કેન્દ્રથી અંતર વધે તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય તો ધન આયન સરળતાથી બને, પરિણામે વિદ્યુત ધનમય સ્વભાવ વધતો જાય. હવે વિદ્યુત ધનમય સ્વભાવ અને ધાત્વીય ગુણધર્મ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, તો જેમ વિદ્યુત ધનમય સ્વભાવ વધતો જાય તેમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય, બિકોઝ ધાત્વીય ગુણધર્મ એટલે જ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ, અને પરિણામે રિડક્શન કરતા સ્વભાવ બી વધતો જાય, બિકોઝ રિડક્શન કરતા સ્વભાવ એટલે ઓક્સિડેશન પામવાની વૃત્તિ, અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં ઇલેક્ટ્રોન ગુમાવવું એટલે ઓક્સિડેશન પામવું. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાનું સરળ બનતું જાય તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધતી જાય, તો રિડક્શન કરતા સ્વભાવ સામાન્ય રીતે વધવો જોઈએ. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સામાન્ય રીતે વિદ્યુત ધનમય સ્વભાવ, ધાત્વીય ગુણધર્મને રિડક્શન કરતા સ્વભાવ વધે છે. સામાન્ય રીતે આપણે શબ્દ બોલીએ છીએ, પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ વર્તણૂકમાં શું જોવા મળે છે? આપણને વિચલન જોવા મળે છે. જ્યાં વિચલન આવે, જ્યાં ડેવિએશન આવે, જ્યાં ઇરેગ્યુલર ટ્રેન્ડ આવે, અનિયમિત વર્તણૂક આવે, તો ત્યાં કોમ્પિટિટિવનો ક્વેશ્ચન જનરેટ થાય. ખાસ કાળજી રાખવાની.
સમૂહનું પ્રથમ તત્વ બોરોન અધાતુ તત્વ છે, સમૂહનું અન્ય તત્વ ધાતુ તત્વ છે. કાળજી રાખવાની, સમૂહ 13માં એકમાત્ર બોરોન તત્વ અધાતુ તત્વ છે, જ્યારે સમૂહનું અન્ય તત્વ ધાતુ તત્વ છે. બોરોનનું જ વિદ્યુતધનમય લાક્ષણિકતા એલ્યુમિનિયમ કરતાં ઓછી છે, એલ્યુમિનિયમની વિદ્યુતધનમય લાક્ષણિકતા ગેલિયમ કરતાં વધારે છે, અને ગેલિયમથી થેલિયમ તરફ જઈએ તેમ વિદ્યુતધનમય લાક્ષણિકતા ક્રમશઃ શું થતી જાય, ઘટતી જાય. આમ જોઈએ તો સમૂહમાં સૌથી ઓછી વિદ્યુતધનમય લાક્ષણિકતા કોની છે, બોરોનની છે, અને સૌથી વધારે વિદ્યુતધનમય લાક્ષણિકતા કોની છે, એલ્યુમિનિયમની છે. એ ક્વેશ્ચન પૂછાય કે સમૂહ 13માં સૌથી વધુ વિદ્યુતધનમય લાક્ષણિકતા ધરાવતું તત્વ કયું, એલ્યુમિનિયમ. આપણે કન્સેપ્ટ પ્રમાણે વિચારીએ તો આપણને થેલિયમ લાગશે, પરંતુ વાસ્તવમાં થેલિયમ આવતું નથી. કયું આવશે, એલ્યુમિનિયમ આવશે. એન્ડ એઝ વી મૂવ ડાઉન ફ્રોમ એલ્યુમિનિયમ ટુ થેલિયમ, ધાતવીય સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય, ઘટતો જાય. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ યાદ રાખવાનું, આપણે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતાં વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધાતવીય સ્વભાવ વધતો જાય, જ્યારે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતાં વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધાતવીય સ્વભાવ ક્રમશઃ ઘટતું જાય. માટે બોરોન સૌથી ઓછો વિદ્યુત ધનમય સ્વભાવ ધરાવતું અધાતુ તત્વ, ઇટ્સ અ ટિપિકલ નોન મેટલ, જ્યારે એલ્યુમિનિયમ એ સૌથી વધુ વિદ્યુત ધનમય લાક્ષણિકતા ધરાવતું સક્રિય ધાતુ તત્વ. એટલા માટે જ્યારે આપણે રેડોક્સ ચેપ્ટર જોયું તેમ એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આંક હંમેશા આપણે +3 જોતા હતા. હવે વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ, શા માટે બોરોનની વિદ્યુત ધનમય લાક્ષણિકતા સૌથી ઓછી છે ઓર એ શા માટે અધાતુ લાક્ષણિકતા સૌથી વધારે ધરાવે છે? તો સમૂહમાં બોરોનની, સમૂહનું બોરોન પ્રથમ તત્વ છે, પ્રથમ તત્વ છે એટલે એની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી છે, તો તેમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે છે. પરિણામે બોરોનની પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો સૌથી વધારે છે. સૌથી વધારે હોવાથી તેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી ઓછી છે, માટે એમાં M+3 આયન સરળતાથી બની શકતું નથી. પરિણામે એનું વિદ્યુત ધનમય સ્વભાવ સૌથી ઓછો છે, એટલે કે એ વિદ્યુત ઋણમય સ્વભાવ ધરાવતું તત્વ છે, એટલે કે એ સક્રિય અધાતુ તત્વ છે, એટલે કે ઇટ્સ અ ટિપિકલ નોન મેટલ અને ઇટ્સ અ પુઅર કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. બોરોન વિદ્યુતનું સારું વાહક નથી. બીજી વસ્તુ જોવાનું કે બોરોન અધાતુ તત્વ છે. હવે વળી બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતાં ધાતવીય સ્વભાવ ક્રમશઃ વધતો જાય, વિદ્યુત ધનમય લાક્ષણિકતા વધતી જાય, તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ક્રમશઃ ઘટતો જાય? જેમ ટોટલ એન્થાલ્પીનો સરવાળો ઘટતો જાય તેમ ઇલેક્ટ્રોન દૂર કરવાની સરળતા વધતી જાય, અને ઇલેક્ટ્રોન દૂર કરવાની સરળતા વધતી જાય, પરિણામે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધુ થઈ જાય. શેમાં? એલ્યુમિનિયમમાં. પરિણામે સૌથી વધુ વિદ્યુત ધનમય લાક્ષણિકતા સ્વભાવ ધરાવતું તત્વ એલ્યુમિનિયમ હશે. તે ધાતુ તત્વ છે અને તે વિદ્યુતના સુવાહક છે. ઇટ્સ અ વેરી ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. એન ગ્રુપ 13, સમૂહ 13માં સૌથી સારું વિદ્યુતનું વહન કરતું તત્વ કયું થાય? તો તે છે એલ્યુમિનિયમ. પરંતુ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જઈએ તો અહીંયા મેન્શન કરેલું છે, એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતાં ક્રમશઃ ધાતવીય સ્વભાવ ઘટતો જાય છે. તો એના પછાડીનું લોજિક રીઝન આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઓર રિડક્શન પોટેન્શિયલને આધારે સમજાવી શકીએ. અહીંયા એક સમીકરણ રાઇટ કરેલું છે, M+3 ઇલેક્ટ્રોન ગીવ્સ M, અહીંયા 3 ઇલેક્ટ્રોન ગેઇન થાય છે, તો ઇટ્સ અ રિડક્શન પ્રોસેસ. ને રિડક્શન પ્રોસેસ હોય તો ત્યારે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આપણે રિપો બોલીએ છીએ, રિડક્શન પોટેન્શિયલ બોલીએ છીએ, E0 રિડક્શન કહીએ છીએ. એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જઈએ તો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમે નહીં યાદ રાખશો તો ચાલશે, પરંતુ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જઈએ તેમ રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ ક્રમશઃ વધતા જાય છે. જો અહીંયા -1.66, -0.56, -0.34 એન્ડ +1.26. એટલે એઝ વી મૂવ ફ્રોમ એલ્યુમિનિયમ ટુ થેલિયમ રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ વધતા જાય છે. રિડક્શન પોટેન્શિયલના વેલ્યુ વધતા જાય, ધેટ મીન્સ રિડક્શન પામવાની વૃત્તિ વધતી જાય. રિડક્શન પામવાની વૃત્તિ વધતી જાય, ધેટ મીન્સ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય. ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટતી જાય,
એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય એટલે કે રિડક્શન કરતા સ્વભાવ ઘટતો જાય. હવે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની સરળતા ઘટતી જાય, પરિણામે વિદ્યુત ધનમય લાક્ષણિકતા અને ધાતવીય સ્વભાવ ક્રમશઃ કેવો થતો જાય છે, ઘટતો જાય છે. આમ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જઈએ તેમ તેમ જેમ જેમ રિડક્શન પોટેન્શિયલની આ વેલ્યુ વધતા જાય તેમ તેમ રિડક્શન કરતા સ્વભાવ, ધાતવીય ગુણધર્મ અને વિદ્યુત ધનમય સ્વભાવ ક્રમશઃ ઘટે છે. એના માટે આપણે યાદ રાખવાનું, ધાતવીય ગુણધર્મો રિડક્શન કરતા સ્વભાવ એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વિદ્યુત ધનમય સ્વભાવ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઓક્સિડેશન પોટેન્શિયલ એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ રિડક્શન પોટેન્શિયલ. આપણે અત્યારે જોયું, ફરીથી ડિસ્કશન કરીએ તો એલ્યુમિનિયમથી થેલિયમ તરફ શું વધતું જાય છે, રિડક્શન પોટેન્શિયલ વધતા જાય છે. રિડક્શન પોટેન્શિયલ વધતા જાય એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટતા જાય, ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટતા જાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની વૃત્તિ ઘટતી જાય એટલે વિદ્યુત ધનમય લાક્ષણિકતા ઘટતી જાય, વિદ્યુત ધનમય લાક્ષણિકતા ઘટતી જાય તો ધાતવીય ગુણધર્મ અને રિડક્શન કરતા સ્વભાવ ક્રમશઃ ઘટતા જાય છે. આમ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા રિપો વધે છે, રિપો એટલે રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન પામવાની વૃત્તિ વધે છે. ઓપો ઘટે છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટે એટલે કે ઓક્સિડેશન પામવાની વૃત્તિ ઘટે, પરિણામે વિદ્યુત ધનમય સ્વભાવ, રિડક્શન કરતા સ્વભાવ અને ધાતવીય સ્વભાવ ક્રમશઃ શું થતા જાય, ઘટતા જાય. માટે સમૂહ 13નું પ્રથમ તત્વ બોરોન એ સૌથી વધુ ધાતુ, આ સૌથી વધુ અધાતુ લાક્ષણિકતા ધરાવતું તત્વ, એલ્યુમિનિયમ એ સૌથી ઓછી ધાતવીય લાક્ષણિકતા ધરાવતું તત્વ છે.